ધોરણ 8 ગણિત પ્રકરણ 11 માપન મિત્રો આ વિડિયોની અંદર આપણે કેટલાક ક્ષેત્રફળના નવા સૂત્રો ત્રણેક સૂત્રો છે અને એ સૂત્રોના આધારે સ્વાધ્યાય 11.2 છે એનો દાખલો આપણે સમજીશું તો આગળનું સૂત્ર છે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું પરંતુ પહેલા સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય એ આપણે સમજીએ તો અહીંયા ચતુષ્કોણ એબીસીડી તમે જોઈ શકો છો જેમાં એબી અને સીડી એ સામસામેની બાજુની એક જોડ સમાંતર છે બીજી સામસામેની બાજુની જોડ એડી અને બીસી છે એ સમાંતર નથી કારણ કે બંને આપણે આગળ લંબાવીશું તો એ છેદશે તો એક જોડ સમાંતર છે બીજી જોડ સમાંતર નથી તો જે ચતુષ્કોણની સામસામેની બાજુની માત્ર એક જ જોડ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર બાજુઓ છે એમાં એ માંથી આપણે ડીસી પર વેધ દોર્યો છે એમ એ વેધ પણ કહેવાય અને બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર પણ કહેવાય તો હવે આપણે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે જેમાં મિત્રો આપણને બે સમાંતર બાજુનો માપ અને વેધ અથવા લંબ અંતર આપેલું હોય તો આ ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને આપણે એ ક્ષેત્રફળ શોધી શકીએ સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એમ ગુણ્યા એબી પ્લસ સીડી એબી પ્લસ સીડી એટલે બે સમાંતર બાજુઓનો સરવાળો હવે મિત્રો આપણે એબી પ્લસ સીડી એમ એ યાદ રાખવું થોડું અજુક્તું ગણાય કારણ કે ચતુષ્કોણ એબીસીડી ના બદલે પીક્યુઆરએસ પણ હોઈ શકે એક્સ વાય ઝેડ ડબલ્યુ પણ હોઈ શકે એટલે આને આપણે શબ્દોમાં યાદ રાખીશું સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર 1/2 વેધ વેધ પણ કહી શકાય લંબ અંતર પણ કહી શકાય ગુણ્યા એબી ને સીડી શું છે સમાંતર બાજુના માપનો સરવાળો એટલે કે સમાંતર બાજુનો સરવાળો તો આપણે આટલું યાદ રાખવાનું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વેધ ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ત્યારબાદ બીજો ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ મિત્રો સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ તો છે એવું આપણે આગળ ભણી ગયા છીએ હવે અહીંયા તમે જોઈ શકો સમસામની બાજુની એક જોડ એબી અને ડીસી સમાંતર છે બીજી જોડ એડી અને બીસી પણ સમાંતર છે એટલે સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે પરંતુ આની ચારે બાજુઓ સમાન છે સમ બાજુનો મતલબ એટલે સમ એટલે સમાન બાજુ એટલે બાજુ એટલે ચારે બાજુઓ સમાન છે તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય આમ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ જ સમાંતર હોય સમાન હોય આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેમાં સામસામેની બાજુની બંને જોડ સમાન હોય ચારે બાજુ સમાન ના હોય સામસામેની બાજુઓ સમાન હોય તો અહીંયા ચારે બાજુ સમાન છે તો આપણે સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા કરી શકીએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય મિત્રો અહીંયા એના બે વિકર્ણો છે એસી અને બીડી જો આપણે બે વિકર્ણો એસી અને બીડી ના માપ આપ્યા હોય તો એની મદદથી આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો સમબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 એસી ગુણ્યા બીડી મિત્રો અહીંયા પણ ઉપરની જેમ ચતુષ્કોણ એબીસીડી ના બદલે બીજો કોઈ હોય શકે પીક્યુઆરએસ એક્સ વાય ઝેડ ડબલ્યુ હોય તો આ સૂત્ર આપણે ત્યાં ના મૂકી શકીએ એટલે આપણે આને શબ્દોમાં યાદ રાખીશું સમબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એસી અને બીડી શું છે આ ચતુષ્કોણ માટે વિકર્ણો અને બંનેનો શું છે ગુણાકાર તો 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર ત્યારબાદ સામાન્ય ચતુષ્કોણ એટલે કોઈ ચોક્કસ પ્રકારનો ચતુષ્કોણ નથી કોઈ પણ પ્રકારનો હોઈ શકે પરંતુ એમાં એક વિકર્ણ દોરેલો છે એસી અને વિકર્ણ પર બાકીના બે શિરોબિંદુ વિકર્ણ એસી છે તો બાકીના બે શિરોબિંદુ વધ્યા બી અને ડી એમાંથી લંબ છે બી એમ બી માંથી એસી પર લંબ છે બી એમ અને ડી માંથી એસી પર લંબ છે ડી એમ આ વેધ છે ને આપણે એચ1 લઈએ બીજા વેધને એક્સ2 લઈએ તો આ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 વિકર્ણ એસી ગુણ્યા કૌંસમાં બી એમ પ્લસ ડી એમ બી એમ પ્લસ ડી એમ એટલે એચ1 પ્લસ એચ2 હવે આને પણ આપણે શબ્દોમાં યાદ રાખવાનું કે ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ ગુણ્યા એચ1 એચ2 શું છે વિકર્ણ પર દોરેલા વેધનો સરવાળો પરંતુ આ સૂત્ર કેના વાપરવાનું તો એના માટે આપણે આકૃતિ યાદ રાખવી પડે કે ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હોય પણ એની અંદર આપણે એક વિકર્ણ અને વિકર્ણ પરના બે વેધ
આ ત્રણ માપ આપેલા હોય તો આપણે આ સૂત્રની મદદથી એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો મિત્રો આ ત્રણ નવા સૂત્રો છે જે આપણે યાદ રાખવાના છે. હવે જઈએ આપણે સ્વાધ્યાય 11.2 પર. હવે સ્વાધ્યાય 11.2 એનો પ્રશ્ન એક છે, એક ટેબલની ઉપર સમતલ પાટી સમલંબ ચતુષ્કોણ આકારનું છે. આપણે ટેબલ હોય એની ઉપરનું પાટિયું જનરલી મોટા ભાગે લંબચોરસ હોય, ત્યાં ચોરસ પણ હોય, પણ અહીંયા ટેક્સ્ટબુક ની અંદર આપણી સામે ટેબલની આકૃતિ આપેલી છે. મેં મિત્રો અહીંયા જરૂર પૂરતી જ આકૃતિ દોરી છે અને પરીક્ષામાં પણ આપણે આટલી આકૃતિ દોરીએ તો ચાલે, પાયા બતાવવાની કોઈ જરૂર નથી. તો એ ટેબલ છે, એનો ઉપરનો ભાગ છે એ સમલંબ ચતુષ્કોણ આકારનું પાટિયો છે, એટલે એમાં સામ સામેની બાજુની એક જોડ સમાંતર છે, બીજી જોડ સમાંતર નથી. જો તેની સમાંતર બાજુની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય, એટલે બાજુ નાની છે, એની લંબાઈ આપણે 1 મીટર લીધી, મોટી બાજુનું માપ 1.2 મીટર લીધું, અને સમાંતર બાજુની વચ્ચેનું લંબ અંતર એટલે કે બે સમાંતર બાજુઓ છે એ બી સી ડી, એની વચ્ચેનું લંબ અંતર છે 0.8 મીટર, તો ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણે લખી દઈએ કે ધારો કે પાટીઓ સમલંબ ચતુષ્કોણ એબીસીડી આકારનું છે, જ્યાં એબી બરાબર 1 મીટર છે, ડીસી બરાબર 1.2 મીટર અને લંબ અંતર એમ બરાબર 0.8 મીટર છે. મિત્રો આપણે શબ્દોમાં જે સૂત્ર કહ્યું એ આપણે યાદ રાખવા માટે છે. દાખલામાં ગણતરી કરતી વખતે આપણે આકૃતિને અનુરૂપ સૂત્ર લખવાનું છે. તો આપણે લખી શકીએ અહીંયા ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર છે સમલંબ ચતુષ્કોણ આકારના કે સમલંબ ચતુષ્કોણ આકાર હોય એવો એક કોઈ વસ્તુ હોય એના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 લંબ અંતર અથવા વેગ, અહીંયા લંબ અંતર શું છે એમ, ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. સમાંતર બાજુ કઈ છે મિત્રો, એબી પ્લસ સીડી અથવા ડીસી લખો તો ચાલે. અહીં આપણે 1/2 લંબ અંતર ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો એ લખવાની કોઈ જરૂર નથી, એ આપણે યાદ રાખવાનું છે. એ પ્રમાણે આકૃતિના આધારે અહીં આપણે સૂત્ર લખવાનું છે. લંબ અંતર છે એમ, સમાંતર બાજુ છે એબી અને સીડી. હવે એમ છે 0.8 મીટર, કૌંસમાં એબી પ્લસ સીડી 1 + 1.2, અહીં આપણે છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકીએ 0.4 × 2, 0.4 × 1 એટલે 0.4 થશે, 1 + 1.2 એટલે 2.2. મિત્રો ગુણાકાર આપણે એકદમ તમને શોર્ટકટ સમજાવી છે, 10 ના ચિહ્ન આપણે થોડી વાર ભૂલી જઈએ એટલે આ સંખ્યા બની જશે 22 અને આ 4, તો 22 + 4 = 88. હવે 10 ના ચિહ્ન પછી અહીંયા 1 અંક છે, અહીંયા પણ 1 અંક છે, એટલે આપણે 10 ના ચિહ્ન પછી 2 અંક આવે એ રીતે 10 ના ચિહ્ન મૂકીએ એટલે 88 ની આગળ 10 ના ચિહ્ન મૂકીશું, અહીં આવશે 0. ક્ષેત્રફળ છે માપ મીટરમાં છે એટલે ક્ષેત્રફળનો એકમ આવશે મીટર સ્ક્વેર. તો આપણે લખી શકીએ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 0.88 મીટર સ્ક્વેર. તો મિત્રો આ જવાબ થઈ ગયો. એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણને સૂત્ર આવડતું હોય તો સૂત્રમાં માત્ર કિંમત જ મૂકવાની છે, બીજું કંઈ વધારે નવું કરવાનું નથી. હવે ત્યારબાદ પ્રશ્ન 2 છે, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી સ્ક્વેર છે. આ સમલંબ ચતુષ્કોણ છે મિત્રો, અહીં નામ નથી આપ્યું, અહીંયા પણ નામ નથી, બિંદુઓના નામ આપણે જાતે ગમે તે આપી શકીએ. તો સમલંબ ચતુષ્કોણ એબીસીડી લીધો, એનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે, તેની ઊંચાઈ મિત્રો અહીં એક નવો શબ્દ વપરાય છે, ઊંચાઈ એટલે શું, ઊંચાઈ આનુષંગિક ઊંચાઈ લંબ અંતર વેધ આ બધું જ શું છે
બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર એ 4 સેમી છે, અને આ સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે. આ લંબાઈ લીધી આપણે 10, ઉપર પણ લઈ શકાય, ઉપર 10 લો તો આ શોધવાનું છે, સીડી 10 લઈએ તો એ બી શોધવાનું થાય. એક બાજુની લંબાઈ 10 સેમી છે તો બીજી બાજુની લંબાઈ શોધો. તો એક બાજુ સીડી આપણે લીધી છે 10 સેમી, તો શોધવાનું શું છે? એ બી. જો આપણે એ બી 10 સેમી લઈએ તો સીડી શોધવાનું થાય. તો એના લીધે ધારો કે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં કઈ બાજુ સમાંતર છે? એબી સમાંતર ડીસી છે. હવે ડીસી બરાબર 10 સેમી, એબી શોધવાનું છે તો પ્રશ્નાચિહ્ન કરી દઈએ, અને ઊંચાઈ અહીં આપણે શબ્દ ઊંચાઈ વાપરીશું, ઊંચાઈ એમ બરાબર 4 સેમી છે. તો હવે આપણે ક્ષેત્રફળ સૂત્ર મૂકી દઈએ, સમલંબ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 × આના જેવું જ છે, લંબ અંતર અથવા તો વેગ અથવા ઊંચાઈ એમ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો એટલે એબી પ્લસ ડીસી. મિત્રો, અગાઉ પણ તમને સમજાવેલું છે કે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રની અંદર કેટલી કિંમતો આવે. એક ક્ષેત્રફળ જે અહીં આપણે શોધવાનું છે, બીજું વેગ અથવા લંબ અંતર, અને બે સમાંતર બાજુઓના માપ, એટલે 4 કિંમતો આવે. 4 માંથી આપણી પાસે કોઈ પણ 3 કિંમત હોય તો આપણે 4થી કિંમત શોધી શકીએ. જેમ કે અહીંયા સમાંતર બાજુ હતા, એની માપ હતા, અને લંબ અંતર હતું, તો આપણે ક્ષેત્રફળ શોધ્યું. અહીંયા શું છે? ક્ષેત્રફળ છે, લંબ અંતર છે, અને એબી ને સીડી માંથી સીડી નું માપ છે. શોધવાનું શું હોય? માત્ર એબી. તો 4 માંથી 3 કિંમતો આપણી પાસે છે, એક જ કિંમત શોધવાની છે. તો મિત્રો, સૂત્ર આનું આ જ રહેશે. શોધવાનું ગમે તે હોય, કોઈ પણ સૂત્રની અંદર આ 4 કિંમતમાંથી કોઈ પણ કિંમત શોધવાની હોય, અને કોઈ પણ 3 આપેલી હોય તો આ જ સૂત્ર આવશે. ખાલી સાદરૂપ આપવાનું બદલાશે. તો અહીં આપણે ક્ષેત્રફળ મૂકી દઈએ 34, અહીંયા 4, અને અહીંયા એબી પ્લસ 10. હવે શું કરીશું? અહીંયા પેલા ક્ષેત્રફળ કાઢી દઈએ 2 × 4, અને હવે 2 ત્યાં ગુણાકારમાં છે. મિત્રો, એ ધ્યાન રાખવાનું કે આપણે એબી શોધવું છે. એબી ક્યાં છે? કૌંસની અંદર. તો શું કરવું પડે? પહેલા કૌંસ ખોલતા પહેલા કૌંસની આગળ જે સંખ્યા ગુણાકારમાં છે એ સામે લઈ જવી પડે. એટલે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય, એટલે શું થશે? 34/2 સામે શોધ્યો એબી પ્લસ 10. 34/2 એટલે અહીંયા આપણે છેદ કાઢીએ તો 17 × 34 એટલે 17 આવશે. 17 બરાબર શું થાય? એબી પ્લસ 10. એબી શોધવા માટે 10 આ બાજુ લાગીએ, એબી માઇનસ 17 - 10 બરાબર એબી. તો એબી બરાબર શું મળશે આપણને? 7. તો એ લખી શકીએ એબી બરાબર 7 સેમી. એટલે આપણે એવું કહી શકીએ કે બીજી એક સમાંતર બાજુનું માપ હતું 10 સેમી, તો બીજી સમાંતર બાજુનું માપ છે 7 સેમી. મિત્રો, કદાચ અહીંયા આપણે 10 સેમી લઈ લીધું હોય, જે નાનું માપ છે, મોટું માપ આપણને 7 મળે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ કાચી આકૃતિ છે, આપણી જાણ માટે દોરી છે, તો એ માપ આડું હોઈ શકે, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આપણને જવાબ સાચો મળવો જોઈએ. તો 2 દાખલા છે, બંનેમાં એક જ સૂત્રનો ઉપયોગ કર્યો છે, પરંતુ બંનેમાં કિંમત જુદી જુદી શોધવાની છે. એક ક્ષેત્રફળ શોધવાનું છે, અહીંયા એક સમાંતર બાજુ. કદાચ એવું બની શકે ક્ષેત્રફળ અને 2 સમાંતર બાજુ આપી હોય, અને લંબ અંતર શોધવાનું, તો પણ શોધી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ દાખલા નંબર 3. એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર એબીસીડી, એબીસીડી સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે, એની વાળની લંબાઈ. મિત્રો, ખેતરને ફરતે જ વાળ હોય, એટલા વાર છે એ બી બી સી સી ડી ડી એ આ વાર છે. ખેતરની ફરતે જે કાંટાની હોય કે તારની બનાવેલી વાળ હોય, એની લંબાઈ છે 120 મીટર.
ડીસી 48 મીટર, સીડી 70 મીટર, એડી 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. એટલે આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં એબી બાજુ એબી એ સમાંતર બાજુ જો એડી અને બીસી ને લંબ છે, એટલે એબી છે એ બીસી અને એડી બંને સાથે કાટખૂણો બનાવે છે. એટલે મિત્રો અહીંયા જોવા જઈએ તો આ ચતુષ્કોણ પર સમલંબ ચતુષ્કોણ છે. આગળ આપણે બે દાખલામાં આ રીતે સમલંબ ચતુષ્કોણ ની આકૃતિ દોરતા હતા. તો આ આકૃતિ ગોખવાની નથી, પણ આપણે એટલું યાદ રાખવાનું કે એક જ જોડ સમાંતર હોય સામસામેની તો એ સમલંબ ચતુષ્કોણ કહેવાય, બીજી જોડ સમાંતર નથી. અહીં તમે જુઓ એબી અને બીસી સમાંતર છે, એબી અને સીડી સમાંતર નથી, તો આપણ સમલંબ ચતુષ્કોણ છે. અહીં આપણને વેદ અથવા લંબમંતર અલગથી આપેલું હોય, જ્યારે અહીંયા ચતુષ્કોણની બાજુ એબી છે એ જ બે સમાંતર બાજુઓ એડી અને બીસી નું લંબ અંતર લેવાનું છે. અહીં જેમ અહીંયાથી આપણને અલગથી લંબમંતર આપેલું નથી, કારણ કે બાજુ એબી છે એ ચતુષ્કોણની બાજુ પણ છે અને બે સમાંતર બાજુ એડી અને બીસી વચ્ચેનું લંબ અંતર પણ છે. તો ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો મિત્રો સમલંબ ચતુષ્કોણ છે તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 લંબ અંતર એટલે એબી ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. ક્ષેત્રફળ શોધવું છે તો લંબ અંતર એબી હોવું જોઈએ અને બે સમાંતર બાજુઓ પણ હોવી જોઈએ. બે સમાંતર બાજુઓ છે પણ લંબ અંતર નથી, એટલે કે આપણે લંબ અંતર શોધવું પડશે. તો આપણને ત્રણ માપ સિવાય બીજું શું આપેલું છે મિત્રો? વાળની લંબાઈ 120 મીટર. એટલે વાળની લંબાઈ એટલે એમાં એબી બીસી સીડી અને એડી એ બધું આવી જાય. એટલે કે વાળની લંબાઈ એટલે ચારે બાજુના માપનો સરવાળો છે 120. એમાંથી આપણી પાસે ત્રણ બાજુના માપ છે તો ચોથી બાજુ એબી નું માપ આપણે શોધી શકીએ. તો એના માટે આપણે શું લખવું પડે? ખેતરની વાળની લંબાઈ બરાબર એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ. વાળની લંબાઈ લખી દઈએ 120 મીટર. એબી છે 48, સોરી એબી શોધવાનું છે, બીસી 48, સીડી 70 અને એડી 40. હવે 48 40 88 88 અને 70 એટલે સરવાળો થશે 48 અને 40 એટલે 88 અને 88 ને 17 કેટલા થશે? 105. 0, 7, 7 ને 8, 15 વધી 1, 4 ને 1, 5, 5 ને 6, 6 ને 4, 10 105. એ બી શોધવા માટે 105 ને ડાબી બાજુ લાવીએ તો એ બી કેટલું મળશે આપણને? 120 માંથી 105 બાદ એટલે 15 મીટર મળશે. તો હવે આપણે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એબી ગુણ્યા આ લંબ અંતર છે એબી અને સમાંતર બાજુ કઈ છે? એડી અને બીસી. એબી કેટલું મળ્યું છે આપણને? 15. એડી અને બીસી 40 પ્લસ 48. અહીંયા તો છેદ ઉડતા નથી તો એમને એમ રહેવા દઈશું. પહેલા સરવાળો કરીએ 40 અને 48 નો કેટલો થશે? 88. 88 બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગી શકાય. 44 નો 88. હવે 15 ગુણ્યા 44 કરવા છે તો મિત્રો આ ગુણાકાર પણ અહીંયા જ થઈ જાય. આ બે માંથી એક ગળ્યો આવડતો હોવો જોઈએ આપણને. 15 નો ગળ્યો આવડે છે, 15 ને 44 વડે ગુણવા છે તો પાછળથી ગુણાકાર કરી 15 6 40, 15 6 60, 60 શૂન્ય વધી 6, 15 6 60, 60 ને 6 66 એટલે 660 મીટર સ્ક્વેર આ ખેતરનું ક્ષેત્રફળ થઈ ગયું. તો અહીંયા પણ મિત્રો આપણે એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે ત્યારબાદ ચોથો દાખલો છે, એક ચતુષ્કોણ આકારના ખેતર છે. આ ચતુષ્કોણ આકારનું ખેતર છે, એમાં વિકર્ણની લંબાઈ છે 24 મીટર અને બાકીના બે શિરોબિંદુ વિકર્ણના શિરોબિંદુ સિવાય બાકીના બે શિરોબિંદુ ઈ અને સી એમાંથી વિકર્ણ પર દોરેલા જે લંબ છે એની લંબાઈ છે 8 મીટર અને 13 મીટર. આ લંબ 13 મીટર છે, આ 8 મીટર છે, સોરી આ 8 મીટર આ 13 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે.
મિત્રો અહીંયા બિંદુઓના નામ નથી આપ્યા, આપણે જાતે આપી દીધા એ બી સી ડી, આ લંબ લંબ એ એમ અને આ લંબ સી એમ. તો આપણે છેલ્લું સૂત્ર સમજાવેલું છે કે જયારે ચતુષ્કોણક વિકર્ણ અને વિકર્ણ પરના બે ભેદ આપેલા હોય ત્યારે આ ત્રણેય માપ આપેલા જ છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ, ચતુષ્કોણ એબીસીડી આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 સૂત્ર છે ગુણ્યા વિકર્ણ, વિકર્ણ છે બીડી અને ગુણ્યા વેધ નો સરવાળો એમ પ્લસ સી એમ, સોરી આ સૂત્ર મૂકી દીધો. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકવાની છે, 1/2 બીડી છે 24, એમ 13 અને સી એમ 8. 24 ને આપણે બે વડે ભાગી શકીએ એમ છે, તો છેલ્લું ભાગી દઈએ 12 2 24. હવે 13 અને 8 નો સરવાળો થશે 21, 12 ગુણ્યા 21. અહીંયા પણ મિત્રો આપણને 21 નો કદાચ ઘડિયો ના આવડે, 12 નો તો ઘડિયો આવડતો જ હોય. 12 એકા 12 વધી 1 12 2 24 ને 1 25 એટલે 252 મીટર સ્ક્વેર. તો અહીંયા જે ચતુષ્કોણ આકારનું ખેતર આપ્યું છે એનું ક્ષેત્રફળ થશે મિત્રો 252 મીટર સ્ક્વેર. તો આ રીતે અહીંયા સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે એનું ક્ષેત્રફળ અહીંયા સામાન્ય ચતુષ્કોણ છે. તો આપણે સૂત્રની મદદથી કોઈ પણ દાખલો ગણી શકીએ એ હવે તમે સમજી ગયા છો. હવે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 5. મિત્રો પાંચમો દાખલો છે, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એ સમબાજુ ચતુષ્કોણ લીધો છે આપણે એબીસીડી, એનું એક વિકર્ણ એસી. આકૃતિ પરથી આપણને ખબર પડી કે એસી ની લંબાઈ નાની છે, બીડી ની લંબાઈ મોટી છે. તો આપણે 7.5 સેમી એક વિકર્ણ છે તો એસી નું માપ લઈએ, બીજો વિકર્ણ બીડી છે 12 સેમી લઈએ. તો આ સંબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો મિત્રો સંબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોઈ ગયા, 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. એટલે બે વિકર્ણો છે એસી અને બીડી. એ મિત્રો સંબાજુ ચતુષ્કોણનું નામ આપણે જાતે આપ્યું છે એટલે લખવું પડે. ધારો કે સંબાજુ ચતુષ્કોણ એબીસીડીમાં વિકર્ણો એસી બરાબર 7.5 સેમી, બીડી બરાબર 12 સેમી. માપ પણ આપણે જાતે નક્કી કર્યા છે એટલે અહીંયા લખવું પડે ધારો કે. હવે સીધો ક્ષેત્રફળ સૂત્ર મૂકવાનું છે, સંબાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણો કયા છે? એસી અને બીડી. એટલે વિકર્ણોનો ગુણાકાર એવું નથી લખવાનું, 1/2 એસી ગુણ્યા બીડી. તો અહીં આપણે મૂકી દઈએ સૂત્ર, સંબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી. એસી ની લંબાઈ છે 7.5, બીડી ની લંબાઈ છે 12. તો અહીં આપણે 12 ના 6 વડે છેદ ઉડાડી શકીએ, 6 2 12. હવે આપણે ગુણાકાર અહીં આપણે ડાયરેક્ટ કરીશું, 75 × 6 કરી દઈએ, 6 × 35 = 0 + 3, 6 × 7 = 42 + 3 = 45, 450 થયા. એમાં અહીંયા પોઈન્ટ નથી, અહીંયા પોઈન્ટ છે એટલે કે દશાંશ ચિહ્ન છે. દશાંશ ચિહ્ન પછી એક અંક છે તો એ દશાંશ ચિહ્ન પછી આપણે એક અંક મૂકી દઈએ, 45.0 એટલે 45 સેન્ટીમીટર સ્ક્વેર. આ સંબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળનું સૂત્ર થયું, સોરી કિંમત થઈ. ત્યારબાદ દાખલો છ, એક સંબાજુ ચતુષ્કોણની બાજુની લંબાઈ 5 સેમી. મિત્રો સંબાજુ ચતુષ્કોણ છે એ દરેક બાજુનું માપ કેટલું હોય? 5 સેમી જ હોય, એટલે બધી બાજુના માપ 5 સેમી છે. અને વેધ 4.8 સેમી છે. વેધ એટલે મિત્રો 4 શિરોબિંદુ છે એ બી સી ડી, કોઈ પણ એક શિરોબિંદુ માંથી આપણે વેધ દોરવાનો. આપણે ઉપરના શિરોબિંદુ એ માંથી વેધ દોરે બીસી પર, એ વેધ છે એ એમ અને એનું માપ છે 4.8 સેમી. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. મિત્રો સંબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળનું સૂત્ર આપણે વાત કરી, 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર, પરંતુ એ એક જ વિકર્ણ આપ્યો છે, બીજો વિકર્ણ આપ્યો નથી. એના બદલે આ બીસી પાયો ગણાય અને એમ શું ગણાય? પાયા પરનો વેધ.
તો મિત્રો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આવું સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર છે એ તમને યાદ હશે. અને એ પણ યાદ હોવું જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. એટલે એનો અર્થ એ થયો કે સમબાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર છે એ આપણે મૂકી શકીએ. એટલે પાયો ગુણ્યા વેધ બીસી ગુણ્યા એમ એ સૂત્ર મૂકીને પણ આ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ક્ષેત્રફળ મળી ગયા પછી શું કીધું છે, એક વિકર્ણ આઠ સેમી આપ્યો છે તો બીજો વિકર્ણ બીડી શોધવાનો છે. મિત્રો તમે જોઈ શકો છો સંબાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું બીજું સૂત્ર કયું છે, ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ગુણ્યા બે વિકર્ણ નો ગુણાકાર. તો આપણી પાસે ક્ષેત્રફળ છે એક વિકર્ણ છે કયો બીડી, તો બીજો વિકર્ણ એસી મળી જાય. કારણ કે આ સૂત્રમાં ત્રણ કિંમત આવે છે, બે વિકર્ણો અને એક ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો આપણે પાયો ગુણ્યા વેધ કરીએ એટલે ક્ષેત્રફળ મળી જશે. ક્ષેત્રફળ મળી ગયું બીડી છે તો શું શોધવાનું રહ્યું, એસી. એસી પણ આ જ સૂત્ર મૂકીને આપણે શોધી શકીએ. તો અહીંયા પણ મિત્રો આપણે ચતુષ્કોણ એબીસીડી જાતે નક્કી કર્યો છે. એટલે ધારો કે સંબાજુ ચતુષ્કોણ એબીસીડી માં દરેક બાજુનું માપ પાંચ છે, બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ બરાબર પાંચ સેમી, વેધ એમ બરાબર ચાર પોઈન્ટ આઠ સેમી, વિકર્ણ બીડી આઠ સેમી, વિકર્ણ એસી શોધવાનો છે. સોરી હા વિકર્ણ એસી શોધવાનો છે અને ચતુષ્કોણ નું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. જે શોધવાનું છે તે આપણે પ્રશ્ન ચિહ્ન કરી દીધો. હવે પેલા ક્ષેત્રફળ શોધી લઈએ. તો સમબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર પાયો બીસી ગુણ્યા વેધ એમ. પાયો બીસી છે પાંચ, વેધ એમ છે ચાર પોઈન્ટ આઠ. અહીંયા પણ ગુણાકાર કરી દઈએ, આઠ પંચા ચાલીસ ને શૂન્ય વધી ચાર, પાંચો ત્રીસ ને ચાર ચોવીસ, ચોવીસ પોઈન્ટ ઝીરો એટલે આપણે ચોવીસ જ લખી દઈએ સેમી સ્ક્વેર. આ સંબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ થયું. હવે મિત્રો આપણે વિકર્ણ એસી શોધવો છે તો ફરીથી સંબાજુ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીશું, પરંતુ સૂત્ર બદલાઈ જશે પાયો ગુણ્યા વેધ ની. કારણ કે હવે આ સૂત્ર મૂકવાનો કોઈ અર્થ નથી, આપણી પાસે ક્ષેત્રફળ છે પાયો છે વેધ છે બધું છે, તો આ સૂત્ર મૂકવાનો કોઈ અર્થ નથી. એટલે હવે કયું સૂત્ર મૂકીશું, સંબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ વન અપોન ટુ ગુણ્યા એસી ગુણ્યા બીડી. તો હવે આપણે એ સૂત્ર મૂકી દઈએ, સંબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર વન અપોન ટુ ગુણ્યા એસી ગુણ્યા બીડી. ક્ષેત્રફળ આપણી પાસે છે ચોવીસ, એસી શોધવાનું છે અને બીડી છે આઠ. તો હવે આપણે છેદ ઉડાડીએ, ચાર દુ આઠ, એસી ગુણ્યા ચાર છે તો આપણે એસી શોધવા માટે શું કરવું પડશે, ચાર ને આ બાજુ લાવવા પડશે, ચાર ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. એટલે ચોવીસ છેદમાં ચાર છેદ ઉડાડીએ, છ ચોક ચોવીસ એટલે એસી મળ્યું આપણને છ સેમી. એસી બરાબર છ સેમી, તો માટે આપણે લખી શકીએ બીજા વિકર્ણની લંબાઈ છ સેમી છે. તો મિત્રો આ દાખલો થોડોક અલગ એ રીતે પડે છે કે આપણે પહેલા ક્ષેત્રફળ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કર્યો, પાયો ગુણ્યા વેધ. તો એ ખબર પડવું જોઈએ, એ ક્યારે ખબર પડે, આપણને એ યાદ હોવું જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. એટલે સમબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ એપ્લાય કરી શકીએ. એ રીતે ક્ષેત્રફળ મળે અને પછી ક્ષેત્રફળનું બીજું સૂત્ર છે જે ખરેખર સમલંબ ચતુષ્કોણનું, એનો ઉપયોગ કરીને આપણે બીજા વિકર્ણની લંબાઈ શોધી શકીએ. તો મિત્રો આ પ્રશ્ન છ અહીંયા પૂરો થયો. આગળ જોઈએ પ્રશ્ન સાત અને આઠ. મિત્રો ત્યારબાદ દાખલા નંબર સાત, કોઈ મકાનના ભોંયતળિયામાં એટલે મકાનનું ફ્લોરિંગ નીચેનું ભોંયતળિયું સંબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલી છે. કેવી લાદીઓ છે, સંબાજુ ચતુષ્કોણ આકારની. આ લાદીના વિકર્ણની લંબાઈ છે 45 સેમી અને 30 સેમી. એ જે સંબાજુ ચતુષ્કોણ આકારની લાદી છે એના વિકર્ણની લંબાઈ, એક વિકર્ણની લંબાઈ 45 છે, બીજા વિકર્ણની લંબાઈ 30 સેમી છે.
એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા છે. એ લાદી લગાવ્યા પછી લાદીને પોલિશ કરવાની હોય, એ પોલિશ કરવાનો ખર્ચ 4 રૂપિયા હોય, તો જે ભણતરીમાં 3000 લાદી લગાડેલી છે એ બધી લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? મિત્રો, અત્યારે હાલ આપણે જે નવા મકાનમાં ટાઇલ્સો, જેને વિટ્રીફાઈડ ટાઇલ્સ કહેવાય, એને ઘસવાની હોતી નથી, પરંતુ પહેલા જે લાદીઓ આવતી હતી તો એ લાદી લગાડ્યા પછી એને ઘસવી પડે, અને ઘસવામાં આવે ત્યારે જ એ પોલિશ થાય, લીસી થાય અને ચમકતી થાય. તો એ ઘસવા માટેનું મશીન આવે, એ મશીનથી એને ઘસવી પડે. તો મિત્રો, ભોંયતળિયું આખું ઘસવાનું છે, મતલબ કેટલી લાદી ઘસવાની છે? 3000 લાદી ઘસવાની છે. એ 3000 લાદી ઘસવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 4 રૂપિયા, 4 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેરના 4 રૂપિયા લેખી કેટલો થાય એ આપણે શોધવાનું છે. તો મિત્રો, આપણે પહેલા એ શોધવું પડે કે ખર્ચ આપણને લાદી પ્રમાણે નથી આપ્યો. એક લાદીના 4 રૂપિયા એવું નથી, 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળના 4 રૂપિયા. એટલે આપણે શું કરવું પડે, 3000 લાદીઓ જે લગાડેલી છે એ બધી લાદી એટલે કે આખું ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવું પડે. અને એ કેવી રીતે શોધાય? તો લાદી કેવા આકારની છે? સમબાજુ ચતુષ્કોણાકાર, એના વિકર્ણોની લંબાઈ આપેલી છે. તો સમબાજુ ચતુષ્કોણાકારની લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણોનો ગુણાકાર, 1/45 × 30 છેદ ઉડાડીએ એટલે લાદીનું, એક લાદીનું ક્ષેત્રફળ મળી જાય. એવી કેટલી લાદી છે? 3000. તો એક લાદીનું ક્ષેત્રફળ આટલું, તો 3000 લાદીનું કેટલું? એટલે 3000 લાદીનું કોણ ક્ષેત્રફળ મળી ગયું? એ આપણને મળશે સેન્ટીમીટર સ્ક્વેરમાં. શું મળશે? સેન્ટીમીટર સ્ક્વેર. ખર્ચ કેમાં આપ્યો છે? મીટર સ્ક્વેરમાં. તો સેન્ટીમીટર સ્ક્વેરને આપણે શું કરવું પડે? મીટર સ્ક્વેરમાં ફેરવવા પડે. અને ત્યારબાદ એ આપણને મીટર સ્ક્વેરમાં જે જવાબ મળશે એ 3000 લાદીઓનું કુલ ક્ષેત્રફળ થયું, જે મીટર સ્ક્વેરમાં હશે. પછી આપણે ખર્ચ શોધી શકીએ, 1 મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ આટલો, 4 રૂપિયા, તો જે જવાબ આવે એનો કેટલો. એટલે કહેવાનો મતલબ છે કે આ દાખલો આપણે 3 સ્ટેપમાં ગણવો પડે. પહેલું સ્ટેપ, 1 લાદીનું ક્ષેત્રફળ, ત્યારબાદ 1 લાદી ઉપરથી 3000 લાદીનું ક્ષેત્રફળ, અને ત્યારબાદ આમ 4 સ્ટેપ થશે. એ લાદીનું ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેર છે એને મીટર સ્ક્વેરમાં ફેરવીએ, ત્રીજું સ્ટેપ, અને ચોથું સ્ટેપ ખર્ચ શોધવાનું. એટલે આ દાખલો 4 સ્ટેપમાં ગણવાનું છે. તો પહેલા આપણે શરૂઆત કરીએ, લાદીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 × 2 વિકર્ણોનો ગુણાકાર. મિત્રો, આપણે આકૃતિની કોઈ જરૂર નથી એટલા માટે નથી દોરી. 45 × 30 અહીંયા છેદ ઉગાડી દઈએ, 15 × 30 ગુણાકાર કરીએ, 15 × 5 = 75 + 7 15 × 6 = 60 સેન્ટીમીટર સ્ક્વેર. આ 1 લાદીનું ક્ષેત્રફળ થયું. હવે આપણે શું કરવાનું છે? 1 લાદીના ક્ષેત્રફળ પરથી 3000 લાદીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો 1 લાદીનું ક્ષેત્રફળ બરાબર 675 સેમી સ્ક્વેર. તો 3000 લાદીનું ક્ષેત્રફળ કેટલું? તો લખી શકીએ, 3000 લાદીનું ક્ષેત્રફળ 3000 × 675 / 1. ગુણાકાર કરીએ મિત્રો, 3 શૂન્ય મૂકી દઈશું પેલા, 1, 2, 3 વડે ગુણાકાર કરીએ, 3, 5, 15 + 1 3, 7, 21 + 1, 22 + 2 3, 6, 18 + 2 = 20 સેન્ટીમીટર સ્ક્વેર. આ સેન્ટીમીટર સ્ક્વેરમાં 3000 લાદીનું ક્ષેત્રફળ મળ્યું, આપણને ખર્ચ મીટર સ્ક્વેર લેખી આપ્યો છે. તો મિત્રો, સેન્ટીમીટર સ્ક્વેરને શેમાં ફેરવવા પડશે? મીટર સ્ક્વેરમાં. આપણે તમને સમજાવેલું છે કે 1 મીટર સ્ક્વેરના સેન્ટીમીટર સ્ક્વેર કેટલા થાય? 10000. પણ અહીંયા આપણે સેન્ટીમીટર સ્ક્વેર છે
એને શેમાં ફેરવવા છે? મીટર સ્ક્વેરમાં. તો મિત્રો પદ ઊંધો મૂકવાનું થાય કેવી રીતે? કે 10,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર. આપણે જવાબ શેમાં લાવવો છે? મીટર સ્ક્વેરમાં. તો મીટર સ્ક્વેર જમણી બાજુએ મૂકીએ, સેન્ટીમીટર સ્ક્વેર ડાબી બાજુએ. તો આજે સેન્ટીમીટર સ્ક્વેરમાં આપણને ક્ષેત્રફળ મળ્યું 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા? તો આપણે લખી શકીએ આ જવાબ શું મળશે મિત્રો? લાદીનું કુલ ક્ષેત્રફળ 20,25,000 ગુણ્યા 1 છેદમાં 1,000 સોરી 10,000 આવશે. તો 300 મી ઓડી ગઈ. હવે 2025 છેદમાં 10 એટલે જવાબ લખી શકાય 202.5 મીટર સ્ક્વેર આ લાદીનું ક્ષેત્રફળ થયું. હવે લાદીને ઘસવાનો ખર્ચ, અહીંયા લાદી અહીંયા ઘસવાનો ખર્ચ, અહીંયા આપણે લખી લાદીનું ક્ષેત્રફળ. તો 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે? 4 રૂપિયા. અહીં કેટલું છે? 202.5 મીટર સ્ક્વેરના કેટલા? તો ખર્ચ બરાબર 202.5 ગુણ્યા 4. આ પોઈન્ટ દૂર કરવા મિત્રો અહીં આપણે 10 મૂકી દઈએ. હવે અહીંયા છેદ વગાડીએ છીએ, 2 2 4, 5 2 10. 5 વડે છેદ વગાડીએ, 5 6 20 અને પાયો પાયો 25. સીધા 5 ના મુકાય મિત્રો, ધ્યાનથી આવા છેદ વગાડી ત્યાં ધ્યાન રાખવાનું. 5 6 20, 20 માંથી 20 જાય કે શૂન્ય વધી, પછી આપણે બગડો ઉતારીએ છે. સીધા 25 સુધી ઉતારતો, બગડો ઉતારીએ તો 2 ને 5 વડે ના ભાગી શકે એટલે શૂન્ય મૂકવી પડે. ત્યારબાદ 5 ઉતારીએ એટલે 25 થાય, અને પછી પાયો પાયો 25 છેદ વડે એટલે 405 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 810. તો અહીંયા લાદી ઘસવાનો કુલ ખર્ચ થયો 810 રૂપિયા. મિત્રો 4 સ્ટેપનો દાખલો છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે પહેલા 1 લાદીનું ક્ષેત્રફળ શોધવું પડે. 1 લાદીના ક્ષેત્રફળ ઉપરથી 3,000 લાદીનું ક્ષેત્રફળ જે સેન્ટીમીટર સ્ક્વેરમાં મળે છે. આપણે જવાબ મીટર સ્ક્વેરમાં લાવો છે, તો સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેરમાં કરી દીધા, અને ત્યારબાદ છેલ્લે ખર્ચ શોધ્યો. હવે ત્યારબાદ દાખલા નંબર 8. મિત્રો 8મો દાખલો છે એ પણ અત્યાર સુધીના બધા દાખલામાં સૌથી અલગ પ્રકારનો દાખલો છે. મોહન એક સમદમ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. મોહન એક સમદમ ચતુષ્કોણ, તમે જોઈ શકો છો ABCD, આ સમદમ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ, એક બાજુ નદી છે બીજી બાજુ રસ્તો છે, તો ખેતરની નદી તરફની બાજુ એટલે કઈ ગણાય મિત્રો? BC. નદી તરફની બાજુ છે એ આપણે BC લઈએ છીએ. આ નદી તરફની બાજુ BC થઈ. એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે, તો BC છે એ રસ્તા તરફની બાજુ જે AD છે એને સમાંતર છે અને એના કરતા બમણી છે. એટલે આનો અર્થ એ થયો કે અહીંયા AD અને BC એકબીજાને સમાંતર છે. પરંતુ મહત્વની વસ્તુ એક છે કે નદી તરફની બાજુ રસ્તા તરફની બાજુ કરતા બમણી છે. એટલે કે AD જો 50 મીટર હોય તો BC 100 મીટર હોય, AD 20 મીટર હોય તો BC 40 મીટર હોય, AD 500 મીટર હોય તો BC 1000 મીટર હોય. એટલે આ બંને વચ્ચેનો સંબંધ આપેલો છે, બે માંથી એકનું માપ આપ્યો નથી. સાથે સાથે ખેતરનું ક્ષેત્રફળ, ખેતરનું ક્ષેત્રફળ કેટલું છે? 10,500 મીટર સ્ક્વેર. તો અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એ છે 10,500 મીટર સ્ક્વેર, સોરી એ ક્ષેત્રફળ છે અને લંબ અંતર છે 100 મીટર. તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો એટલે આપણે BC શોધવાનું છે. મિત્રો એનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે યાદ કરીએ તો ક્ષેત્રફળનું સૂત્ર છે
લંબ અંતર આવશે AM અને ગુણ્યા સમાંતર બાજુ આવશે AD પ્લસ BC. હવે આપણે જો જોવા જઈએ તો આપણને બે જ કિંમત આપેલી છે, ક્ષેત્રફળ 10,500 અને AM 100 મીટર. આ બે માંથી એકેનું માપ નથી આપ્યું. અત્યાર સુધી આપણે એ વાત કરી કે આ સૂત્રમાં ચાર કિંમત છે, ચાર માંથી ત્રણ કિંમત હોય તો જ ચોથી કિંમત મળે. અહીંયા તો બે જ કિંમત આપી છે અને બાકીની આ શોધવાની છે. તો મિત્રો આ બે માંથી એકેનું માપ નથી આપ્યું, પરંતુ સૌથી મહત્વનો પોઈન્ટ છે આ બે વચ્ચેનો સંબંધ આપેલો છે કે BC AD કરતા બમણી છે. આને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણને એ તો ખબર છે કે આપણે ક્ષેત્રફળ શોધવા માટે AD અથવા BC બે માંથી એકની તો જરૂર પડે છે, પણ આપ્યું નથી બે માંથી એક પણ. તો મિત્રો આવા દાખલામાં ધ્યાન રાખવાનું કે જયારે કોઈ ચોક્કસ માપની આપણે જરૂર છે અને આપ્યું જ નથી અને બીજે ક્યાંથી મળે એમ પણ નથી, તો પછી આપણે ત્યાં ધારવું પડે. આ ખાસ ધ્યાન રાખજો. તો કોના માટે ધારીશું? તો આપણને ખબર છે AD કરતા BC બમણી છે. તો જે નાનું માપ હોય આપણે જનરલી ધારતા હોઈએ છે, એટલે AD છે એ આપણે ધારી લઈએ X મીટર, તો BC કેટલું થશે એના કરતા ડબલ, એટલે કેટલું થાય 2X મીટર. તો મિત્રો હવે આપણે ધારીને દાખલો ગણીશું, આ બંનેની કિંમત X માં મૂકીશું, આ બંને તો છે જ, એટલે આપણે સાદુરૂપ આપીશું તો આપણને X ની કિંમત મળશે. કોની કિંમત મળશે? X ની કિંમત. X ની કિંમત મળે એટલે રસ્તા તરફની બાજુ AD મળી જશે અને X ને 2 વડે ગુણીએ એટલે નદી તરફની બાજુ BC મળી જાય. એટલે આ દાખલો છે એ બરાબર ખાસ સમજવા જેવો છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખીશું આપણે કે જયારે કોઈ પણ દાખલામાં કોઈ ચોક્કસ માપની જરૂર છે પરંતુ આપ્યું નથી, જરૂર છે ને આપ્યું નથી, તો પછી ધારવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. તો અહીંયા આ બિંદુના નામ આપણે જાતે આપ્યા છે, એટલે લખી દીધું. ધારો કે ક્ષેત્ર સંલગ્ન ચતુષ્કોણ ABCD આકારનું છે, જેમાં ખેતરની રસ્તા તરફની બાજુ ની લંબાઈ AD બરાબર X મીટર, ખેતરની નદી તરફની બાજુ BC બરાબર 2X મીટર, લંબાંતર AM બરાબર 100 મીટર, ક્ષેત્રફળ છે 10,500 મીટર સ્ક્વેર. તો એ લખી દઈએ આપણે સમલંબ ચતુષ્કોણ ABCD આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2. મિત્રો સૂત્ર એનું એ જ આવશે, લંબ અંતર છે AM, સમાંતર બાજુ AD પ્લસ BC. હવે આપણે કિંમત મૂકી દઈએ, ક્ષેત્રફળ છે 10,500, 1/2 AM છે 100, AD X અને BC છે 2X. હવે આપણે છેદ ઉડાડી દઈએ, 50 × 100, તો 50 વધ્યા છે એ આ X ની સાથે ગુણાકારમાં છે, તો આપણે 50 ને આ બાજુ લાવીએ એટલે 50 ક્યાં જતા રહેશે મિત્રો? એટલે 210. તો અહીંયા 210 બરાબર શું મળ્યું આપણને? 3X. તો X બરાબર શું થાય? 210/3 બરાબર X, એટલે X બરાબર 70 મીટર. મિત્રો આ X મળ્યું એ શું છે? AD. હવે જો આપણને બંને બાજુ કીધી હોય, રસ્તા તરફની બાજુ અને નદી તરફની બાજુ, તો AD મળશે આપણને 70 મીટર, પણ એ શોધવાનું નથી તો લખવાની કોઈ જરૂર નથી. તો BC બરાબર શું થાય? 2×70 એટલે 140 મીટર. તો આપણે લખી શકીએ ખેતરની નદી તરફની બાજુની લંબાઈ 140 મીટર છે. તો આ રીતે આવા દાખલામાં મિત્રો થોડુંક ધ્યાન રાખજો, બરાબર સમજીને જ ગણવા પડશે તો જ પરીક્ષામાં ગણી શકશો.
તો અહીંયા આ પ્રશ્ન આઠ પણ એટલે કે દાખલો આઠમો પૂરો થયો. હવે ત્યારબાદ આગળ જોઈશું દાખલો નવ.